मित्रों आपणो चेप्टर चाले छे धंधाकीय मूडीना प्राप्ति स्थानो। ए चेप्टरनी अंदर आपणे अलग अलग टॉपिको आपणे देखीए छीए। धंधाकीय मूडीना प्राप्ति स्थानोमां आपणे देख्युं के धंधामां मूडी ए खूब ज महत्वनी वस्तु छे। कारण के मूडी एवी वस्तु छे के जे छे तो तमारो धंधो कार्यक्षम असरकारक अने क्षमतापूर्वक चाले छे। जो मूड़ी मळवानी धंधा में बंद थी जाए तो धंधानी अंदर काम करवानी क्षमता घटी जाए छे। एटले मूड़ी ए धंधा माटे महत्वनु अने अगत्यनु परिबळ छे। तो आ मूड़ी मळे क्यांथी अने केवी रीते मळे, राइट? तो एना विशे आपणे देख्युं हतुं કે ધંધામાં મૂડી બે પ્રકારની હોય। કેટલા પ્રકારની હોય? બે। એક છે માલિકી ભંડોળ, એટલે કે ધંધાનો માલિક જે પૈસા રોકે, અને બીજા છે ઉછીના ભંડોળ, એટલે કે જે ઉછીના લોકો પાસેથી પૈસા લાવવામાં આવે, રાઈટ? તો માલિકી ભંડોળ એટલે કેવા કહેવાય છે કે જે પૈસા માલિકે રોકેલા હોય એ, જેની અંદર આપણે દેખ્યું હતું કે માલિકી ભંડોળમાં આપણને ત્રણ પ્રકાર જોવા મળ્યા હતા જે આપણે ભણી ચૂક્યા છીએ। કયા કયા ત્રણ પ્રકાર જોવા મળ્યા હતા બાળકો? તો આપણને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી ત્રણ પ્રકાર જોવા મળ્યા હતા, જેમાંથી આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર ભણ્યા હતા। એટ પ્રેઝન્ટ લેક્ચરમાં આપણે હવે રાખી મૂકેલ કમાણી ભણવાનું છે। બાળકો, આજે રાખી મૂકેલ કમાણી એ તમારા ધંધાનું મૂડી મેળવવાનું આંતરિક સૂત્ર છે। આંતરિક સૂત્ર એટલે કે તમારા ધંધાની અંદરથી જ મળી આવેલું સાધન છે, તમારા ધંધાના આંતરિક વિભાગમાંથી જ મળી આવેલું સાધન છે, તમારા ધંધાની અંદરથી જ મળી આવેલું સાધન છે। આ એવું સાધન છે કે જેના દ્વારા તમે તમારા ધંધાની અંદરથી જ મૂડી મેળવી શકો છો। મતલબ તમારા ધંધાની અંદર જે પણ પૈસા મળે છે, જે પણ તમે નફો કમાવો છો, એમાંથી અલગ 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 બધાને પૈસા આપી દો, ડિબેન્ચરવાળાને વ્યાજ આપી દો, પ્રેફરન્સવાળાને એનું ડિવિડન આપી દો, સરકારનો ટેક્સ આપી દો, પછી જે નફો બચે એ ઇક્વિટીવાળાનો કહેવાય, અને એમાંથી તમે ત્રણ ભાગ પાડો। એ નફામાંથી ત્રણ ભાગ પાડો છો। એક, એ નફામાંથી ઇક્વિટીવાળાને ડિવિડન આપો છો। બીજું, એ નફામાંથી અમુક ભાગ અનામત રાખો છો। શું રાખો છો? અનામત। અને ત્રીજો ભાગ એ ધંધાની અંદર જે છે નફાનું પુનઃરોકાણ કરો છો। શું કરો છો? નફાનું પુનઃરોકાણ। એટલે જે ભાગ અનામત તરીકે રાખ્યો હતો સાઈડમાં, એને આપણે રાખી મૂકેલ કમાણી કહીએ છીએ, કે જ્યારે ભવિષ્યમાં આપણે ત્યાં કોઈ તકલીફ પડે તો એ પૈસા કામમાં આવે। એટલે ધંધામાંથી જે નફો મળે એમાંથી અમુક ભાગ તમે સાઈડમાં રાખો છો કે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પૈસા કામમાં આવે। તો જે ભાગ સાઈડમાં રાખ્યો હતો મુશ્કેલીઓને સામનો કરવા માટે, આવનારા પડકારોનો સામનો કરવા માટે, તેને આપણે રાખી મૂકેલ કમાણી કહીએ છીએ। આજના લેક્ચરમાં આપણે એના ફાયદા ભણવાના છે તથા એની મર્યાદા પણ ભણવાની છે। પછી આપણે ઉછીના ભંડોળ ભણવાના છે, એટલે આપણો ટોપિક બધા પૂરા થઈ જાય। લાસ્ટ લેક્ચરમાં આપણે બાળકો દેખ્યું હતું પ્રેફરન્સ શેરના પ્રકાર તથા ઇક્વિટી અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, આ પોઈન્ટ આપણે દેખ્યો હતો। પ્રેફરન્સ શેરના પ્રકારો અને ઇક્વિટી તથા પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, આ ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં દેખ્યો હતો। મિત્રો, પ્રેફરન્સ શેરના પ્રકાર કેટલા હોય તો આપણને જોવા મળે છે બે પ્રકાર હોય છે। કેટલા પ્રકાર હોય છે? બે। કયા કયા હોય છે? પ્રશ્ન થાય કે પ્રેફરન્સ શેરના કયા કયા પ્રકાર હોય? તો પ્રથમ પ્રકાર આવે છે 20 વર્ષ કરતાં પહેલાં પરત કરાય એવા પ્રેફરન્સ શેર, અને બીજા આવે છે 20 વર્ષ કરતાં પછી પરત કરાય એવા પ્રેફરન્સ શેર। તો જે પહેલાં છે 20 વર્ષ કરતાં પહેલાં પરત કરાય, 20 વર્ષ કરતાં પહેલાં, એ કેવા પ્રેફરન્સ શેર છે? તો એ એવા પ્રેફરન્સ શેર છે કે જે 20 વર્ષ કરતાં પહેલાં પરત કરી દેવાના, મતલબ એને તમે અમુક ખાસ હેતુ માટે, એ તમે અમુક ચોક્કસ વર્ષો માટે રાખેલા છે કે 2, 5, 1, 7, 10 વર્ષ, 15 વર્ષ, કે એક ચોક્કસ સમયગાળા નક્કી કર્યા
એ સમયગાળા પછી તમારે એને પૈસા પાછા આપી દેવાના, એને કહેવાય 20 વર્ષ કરતાં પહેલાં પરત કરાય એવા પ્રેફરન્સ છે. જ્યારે બીજા એવા છે કે 20 વર્ષ પછી પરત કરવાના હોય એવા પ્રેફરન્સ છે, તો એ એવા શેર છે કે જેના નાણાં તમારે આફ્ટર 20 યર 20 વર્ષ પછી પાછા આપવાના છે. એટલે એના નાણાં તમારે 20 વર્ષ પછી આપવાના, એટલે તમે કોઈ લાંબા ગાળાની કોઈ ખૂબ હેવી મોટી યોજના ધરવી હોય તો આ પૈસા કામમાં આવે છે. એને તમારે અમુક સમય પછી 20 વર્ષ પછી પૈસા પાછા આપવાના છે. તો એવા પ્રેફરન્સ એના બે પ્રકાર આવે છે, 20 વર્ષ કરતાં પહેલાં પરત કરી શકાય એવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય એવા પ્રેફરન્સ છે, રાઈટ? તો પ્રેફરન્સ એના આપણને બે પ્રકાર જોવા મળે છે. ત્યારબાદ આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર તેઓ બંને વચ્ચેનો તફાવત દેખ્યો હતો. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ બંને વચ્ચેના તફાવતની અંદર આપણે અલગ અલગ 7 મુદ્દાઓ ભણ્યા હતા. કેટલા મુદ્દા ભણ્યા હતા? 7. એ બંને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને છે તો શેરના પ્રકાર જ, ઇક્વિટી અને પ્રેફરન્સ બંને શું છે? શેરના પ્રકાર જ છે. તેમ છતાંય શેરના પ્રકાર હોવા છતાંય બંનેમાં અમુક સામ્યતા છે, મર્યાદા છે. બંને છે તો શેરના પ્રકાર જ, તેમ છતાંય તેઓમાં સામ્યતા છે, બંને વચ્ચે ડિફરન્સ છે. શું તફાવત છે એ આપણે દેખીએ. પ્રથમ મુદ્દો છે બાળકો ફરજિયાત. પ્રથમ મુદ્દો છે ફરજિયાત, એટલે કે જે કંપની શેર મૂડી બહાર પાડી અને ભંડોળ મેળવતી હોય, જે કંપની શેર મૂડી બહાર પાડી અને ભંડોળ મેળવતી હોય તેઓએ ફરજિયાત ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. શેર મૂડીથી જે કંપની નાણાં મેળવતી હોય, શેર મૂડી બહાર પાડી અને નાણાં મેળવતી હોય તેઓએ ફરજિયાત ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે, રાઈટ? જ્યારે પ્રેફરન્સ શેર, એ દરેક કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા એ ફરજિયાત હોતું નથી. શેર મૂડીથી જે કંપની નાણાં મેળવતી હોય એને ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. જ્યારે જે કંપની એ પ્રેફરન્સ શેર બહાર પાડે એવું કોઈ ફરજિયાત હોતું નથી. તો બાળકો પ્રથમ પોઈન્ટ ફરજિયાતમાં શું કહે છે? કે દરેક પ્રકારની કંપની જે શેર મૂડી બહાર પાડે અને નાણાં મેળવતી હોય, દરેક પ્રકારની કંપની જે શેર મૂડી બહાર પાડી અને નાણાં મેળવતી હોય તેઓ દરેકે ઇક્વિટી પ્રકારના શેર બહાર પાડવા પડે છે. તેઓએ દરેકે ઇક્વિટી પ્રકારના શેર બહાર પાડવા પડે છે. જ્યારે પ્રેફરન્સ શેર, એ દરેક કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા એવું ફરજિયાત હોતું નથી. દરેક કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા એ ફરજિયાત હોતું નથી. એટલે ઇક્વિટી શેર બહાર પાડવા એ ફરજિયાત છે, જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવા એ ફરજિયાત હોતું નથી. ત્યારબાદનો ટોપિક છે ડિવિડન્ડનો દર. તો બાળકો ઇક્વિટીવાળા એ કંપનીના માલિક કહેવાય છે, ઓનર કહેવાય છે, તેથી તેઓને મળતું ડિવિડન્ડ તથા ડિવિડન્ડનો દર અનિશ્ચિત રહે છે. કારણ કે ઇક્વિટીવાળા એ કંપનીના માલિક કહેવાય અને માલિક કહેવાતા હોવાને કારણે તેમને જે ડિવિડન્ડ મળે છે તથા ડિવિડન્ડનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. કારણ કે લોકોએ ખરા અર્થમાં જોખમ ઉઠાવવાનું છે, એટલે જોખમ ઉઠાવતા હોવાના કારણે તેમને જે ડિવિડન્ડ મળે છે તથા જે ડિવિડન્ડનો દર છે એ અનિશ્ચિત હોય છે, કોઈ ફિક્સ હોતો નથી. અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ જે મળે છે એ નિશ્ચિત હોય છે. પ્રેફરન્સ શેર પર મળતું ડિવિડન્ડ નિશ્ચિત હોય છે, એનો દર પણ ફિક્સ હોય છે. તો ઇક્વિટી શેર પર જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. કેવો હોય છે? અનિશ્ચિત. જ્યારે પ્રેફરન્સ શેર પર જે ડિવિડન્ડ મળે છે એનો દર નિશ્ચિત હોય છે. તો ઇક્વિટી શેર પર મળતું ડિવિડન્ડ અનિશ્ચિત, પ્રેફરન્સ શેર પર મળતું ડિવિડન્ડ નિશ્ચિત હોય છે. ત્યારબાદનો આપણે ટોપિક દેખ્યો હતો અધિકાર. તો બાળકો ઇક્વિટી શેર હોલ્ડર આર ધ રિયલ ઓનર ઓફ બિઝનેસ. ઇક્વિટી શેર હોલ્ડર એ ધંધાના ખરા માલિક છે, તેથી તેઓને તેમની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો, સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે. એ લોકો સાચા માલિક છે, તેથી તેમને સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે. આ લોકો ખરા અર્થમાં માલિક છે, તેથી તેમને સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે. એ લોકો માલિક કહેવાય એટલે તેમને સભામાં હાજર રહેવાનો, મત આપવાનો
तथा संचालकों ने चूंटवानो अधिकार छे। जारे प्रेफरेंस शेर होल्डर ने तेमना हित साथे संकळायेली बाबत में मत आपवानो अधिकार छे। प्रेफरेंस शेर होल्डर ने तेओना हित साथे संकळायेली बाबत में मत आपवानो अधिकार छे। ए लोको बधोज अधिकार बधोज मत आपी सकता नथी। इक्विटी वाला ने सभा में हाजर रहेवानो मत आपवानो अने संचालकों ने चूंटवानो अधिकार छे। इक्विटी वाला मालिक छे एटले ए लोको मालिक छे, जोखम उठावे एटले ए लोको सभा में हाजर रही सके, मत आपी सके अने तेमना संचालकों ने चूंटवानो अधिकार धरावे छे। प्रेफरेंस वाला ए खरा मालिक नथी, ए मानी लीधेला मालिक छे, रियल ओनर नथी, डीम ओनर छे। एटले ए लोकोने खाली तेमना हित साथे संकळायेली बाबत में ज मत आपवानो अधिकार छे। તેઓના હિત સાથે સંકળાયેલી બાબતમાં જ મત આપવાનો અધિકાર છે, એના સિવાય બીજી કોઈ બાબતમાં એ લોકો મત આપતા નથી। તેમના હિત સાથે સંકળાયેલી બાબત છે એમાં એ લોકોને મત આપવાનો અધિકાર છે। એમના હિત સાથે જે તે બાબતો જોડાયેલી છે એમાં એ લોકો મત આપી શકે છે, એ સિવાય બીજો એ મત આપી શકતા નથી। તો ઇક્વિટીવાળા ખરા માલિક છે એટલે સભામાં હાજર રહેવાનો, તેમનો મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર તેમની પાસે છે। જ્યારે પ્રેફરન્સવાળા માની લીધેલા માલિક છે એટલે તેમને ખાલી તેમના હિત સાથે સંકળાયેલી બાબત છે એમાં જ મત આપવાનો અધિકાર છે, બીજો કોઈ તેઓ મત આપી શકતા નથી। ત્યારબાદનું છે જોખમ। તો બાળકો, ઇક્વિટી શેરવાળા એ કંપનીના માલિક છે એટલે એ લોકો વધારે જોખમ ઉઠાવે છે, એ લોકો માલિક છે માટે તે વધારે જોખમ ઉઠાવે છે। જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર વાળા એ માની લીધેલ માલિક છે, રિયલ માલિક નથી, માની લીધેલા માલિક છે એટલે લોકો જોખમ ઓછું ઉઠાવે છે। ઇક્વિટીવાળા ખરા માલિક છે એટલે જોખમ વધુ હોય છે, ઇક્વિટીવાળા ખરા માલિક છે એટલે જોખમ વધુ ઉઠાવે છે। જ્યારે પ્રેફરન્સવાળા માની લીધેલ માલિક છે એટલે જોખમ ઓછું ઉઠાવે છે, ઇક્વિટીવાળા વધારે જોખમ ઉઠાવે છે, પ્રેફરન્સવાળા ઓછું જોખમ ઉઠાવે છે। રોકાણ કરો તો શું કહે છે, ઇક્વિટીમાં કોણ રોકાણ કરશે, ઇક્વિટીમાં કોણ રોકાણ કરે, તો જે લોકો જોખમ લેવા માગતા હોય, સત્તો કરવા માગતા હોય એ લોકો આવું રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે। જોખમ લેવા માગે છે, સત્તો કરવા માગે છે એ લોકો ઇક્વિટીમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે। જ્યારે પ્રેફરન્સમાં કોણ રોકાણ કરશે, જે લોકો નિશ્ચિત આવક માગે છે, મૂડીની સલામતી માગે છે એ લોકો પ્રેફરન્સ એ પસંદ કરશે। ઇક્વિટી કોણ પસંદ કરશે, જે લોકો જોખમ લેવા માગે છે, સટ્ટો કરવા માગે એ લોકો ઇક્વિટી શેર પસંદ કરે, અને જે લોકો નિશ્ચિત ફિક્સ આવક માગે છે, પોતાની મૂડીની સલામતી માગે છે એ લોકો પ્રેફરન્સ એને પસંદ કરે છે। તો જે લોકો જોખમ લેવા માગે, સટ્ટો લેવા માગે એ લોકો ઇક્વિટીને પસંદ કરે, જે લોકો નિશ્ચિત આવક મેળવવા માગે, મૂડીની સલામતી માગે છે એ લોકો પ્રેફરન્સ એને વધારે પસંદ કરે છે। ત્યારબાદનો ટોપિક છે બજાર ભાવ। તો બાળકો, ઇક્વિટી શેરના બજાર ભાવમાં વધઘટ થયા કરે છે, ઇક્વિટી શેરના બજાર ભાવમાં વધઘટ થાય, કારણ કે એ કેવા છે, માર્કેટ ઉપર ડિપેન્ડ છે, માર્કેટ ઉપર ડિપેન્ડ છે, માટે તેના બજાર ભાવમાં વધઘટ થાય છે। બજાર વધે તો વધે ખરા, ઘટે તો ઘટે પણ ખરા, એટલે એ લોકો બજાર ઉપર ડિપેન્ડ છે એટલે એના બજાર ભાવમાં વધઘટ થાય છે। જ્યારે પ્રેફરન્સ શેરની કિંમત પ્રમાણમાં સ્થિર રહે છે, પ્રેફરન્સ શેરની કિંમત પ્રમાણમાં કેવી રહે છે, સ્થિર રહે છે, બજાર કિંમતમાં વધઘટ થવાથી પ્રેફરન્સ શેરને ફરક પડતો નથી। પ્રેફરન્સ શેરની કિંમત પ્રમાણમાં કેવી રહે, સ્થિર રહે, બજારમાં કોઈ વધઘટ થાય તો પ્રેફરન્સ શેરને કોઈ ફરક પડતો નથી। એટલે ઇક્વિટી શેરનો બજાર ભાવ કેવો થાય છે, વધઘટ રહે છે, જ્યારે પ્રેફરન્સ શેરનો બજાર ભાવ પ્રમાણમાં સ્થિર રહે છે એને કોઈ ફરક પડતો નથી। ઇક્વિટીમાં વધઘટ થાય છે જ્યારે પ્રેફરન્સ શેરનો કેવો રહે છે, સ્થિર, એને કોઈ ફરક પડતો નથી। પછી મૂડીમાં વૃદ્ધિ, તો ઇક્વિટી શેરના મૂડીમાં વૃદ્ધિ થઈ શકે છે, એને હકના શેર મળે, બોનસ શેર મળે, કે બજાર ભાવ વધઘટ થાય એનો ભાવ મળે તો એની મૂડીમાં વૃદ્ધિ થાય છે। એને હકના શેર મળે, બોનસ શેર મળે, બજાર ભાવ વધવાથી એની મૂડીમાં વધારો થાય છે। જ્યારે પ્રેફરન્સ શેરની અંદર બજાર ભાવ વધતા નથી કે બીજો કોઈ ફાયદો મળતો નથી એટલે એમાં મૂડીમાં વૃદ્ધિ થતી નથી। ઇક્વિટી શેરની અંદર હકના શેર મળે, બોનસ શેર મળે,
અને બજારમાં વધવાથી તેમની મૂડીમાં વધારો થાય છે. જ્યારે પ્રેફરન્સ શેરની અંદર કોઈ એવા લાભ મળતા નથી, તેથી એમની મૂડીમાં વૃદ્ધિ થતી નથી. તો આ મુજબ આપણે ઇક્વિટી તથા પ્રેફરન્સ તેઓના તફાવતના મુદ્દાઓ દેખ્યા હતા અને જેમાં આપણને આ પોઈન્ટ દેખવા મળ્યા હતા, રાઈટ. હવે આપણે આપણા મુખ્ય ટોપિક તરફ આગળ વધીએ બાળકો. તો મિત્રો, આપણો આજનો જે ટોપિક છે એ છે રાખે મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ. તો બાળકો, ધંધાની અંદર જ્યારે સારી પરિસ્થિતિ હોય, આપણો સારો સમય ચાલતો હોય, આપણે ધંધાની અંદર સારી પોઝિશન પર છીએ, ત્યારે આપણે નફો સારો એવો મેળવીએ છીએ. પણ કહેવાય ને, બધા જ દિવસો એક સરખા કે બધું જ એક સમાન હોતું નથી. જ્યારે બધું સારું હોય, બધી વ્યવસ્થા સારી હોય, બધી આપણા ત્યાં બધી વસ્તુઓ વ્યવસ્થિત થાય છે, તો એ સુખનો સમય કહેવાય. એ સમયે આપણે નફો સારો કમાઈએ છીએ. પરંતુ સુખનો સમય પરમનન્ટ રહેતો નથી. સમય જતાં એની અંદર ચેન્જીસ, પરિવર્તન આવે છે, રાઈટ. તો દરેક વખતે દરેક દિશામાં તમે એવું ના ધારી શકો કે તમે હંમેશા ટોચ ઉપર કે ટોપ ઉપર જ રહેશો, એવું તમે ધારી શકતા નથી. સમય સંજોગ પરિસ્થિતિ બદલાય, તે મુજબ તમારા ધંધામાં ચેન્જીસ આવે છે અને એના પરિણામે તમારે પણ બદલાતું રહેવું પડે છે. તો સુખના સમયની અંદર જ્યારે તમે સારું કમાવો છો, સારું પૈસા મેળવો છો, સારી અર્નિંગ મેળવો છો, ત્યારે એ જે તે પૈસા તમે કમાયા મેળવ્યા, એ પૈસાને તમે યોગ્ય સાચવી શક્યા નહીં અને બધા પૈસા તમે વાપરી નાખ્યા અને ઉડાડી દીધા. તો જ્યારે પરિસ્થિતિ બદલાય, તમારી વિકટ પરિસ્થિતિ આવે, એ સમય દરમિયાન જો તમે યોગ્ય પૈસા ના રાખ્યા હોય તો વિકટ પરિસ્થિતિમાં તમને મુશ્કેલીઓ ઊભી થાય છે અને એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તમારી પાસે જો યોગ્ય ભંડોળ ના હોય તો તમારા ધંધાને બંધ પણ કરવાનું થાય છે. તો જ્યારે તમારા ધંધાની અંદર વિકટ પરિસ્થિતિ આવે, એનો સામનો કરવા માટે તમે જ્યારે ધંધામાં નફો કમાવો છો ત્યારે એમાંથી અમુક ભાગ ભવિષ્ય માટે રાખો છો, એ પૈસાને રાખી મૂકેલ કમાણી કહેવાય છે. દેખો શું કહે છે, આપણે સમજીએ. કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં સારો નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે આ નફામાંથી અમુક ભાગ એ ધંધામાં રાખે છે કે જેથી ભવિષ્યમાં કોઈ જવાબદારી ઊભી થાય તો એ અદા કરી શકે. આ માટે રાખી મૂકેલ કમાણી અથવા તો ધંધાના નફામાં પુનઃરોકાણ કરવામાં આવે તેને નફાનું પુનઃરોકાણ કહે છે. તો બાળકો, આપણો ધંધો જે પૈસા કપાય છે, નફો કમાય છે, એમાંથી આ નફામાંથી ત્રણ ભાગ કરવામાં આવે છે. એક છે ડિવિડન્ડ, બીજું આવે છે અનામત અને ત્રીજું આવે છે પુનઃરોકાણ. તો મિત્રો, જે તમને તમારા ધંધાની અંદર ડિવિડન્ડ મળે છે એ કેટલું મળવું જોઈએ, કેટલી અનામત રાખવી અને કેટલું પુનઃરોકાણ કરવું, એ કામ દરેક ધંધાકીય એકમો કરતા હોય છે. એટલે નફામાંથી અમુક ભાગ ડિવિડન્ડ આપે છે અને બીજો ભાગ ધંધામાં આપણે અનામત તરીકે રાખીએ છીએ કે જેથી ભવિષ્યમાં કોઈ જવાબદારી ઊભી થાય કે ભવિષ્યમાં કોઈ તકલીફ આવે તો આ અનામત રાખી મૂકેલ કમાણી આપણા ધંધામાં કામમાં આવે અને ધંધાની અંદર એ પૈસાનું પુનઃરોકાણ કરી શકાય છે, એને નફાનું પુનઃરોકાણ કહેવાય છે.
तो तमारा धंधामांथी जे तमे कमाओ छो बधे बधो वापरी देता नथी। ए कमायेला पैसामांथी अमुक भाग डिविडेंड आपो छो अने बाकीनो भाग अनामत तरीके राखो छो के जेथी भविष्यमां कोई विकट परिस्थिति आवे तो आ पैसा काममां आवे, तमे जवाबदारी अदा करी शको अने ए पैसाने तमे धंधामां फरीथी री इन्वेस्ट करो, फरीथी पैसाने धंधामां रोको, तो एने नफानुं पुनर्रोकाण कहेवाय छे। क्लियर छे? तो बाळको શું કહે છે એ અહીંયા દેખીએ। તો નફાનું પુનઃરોકાણ શું કહે ખાવા પડી ગઈ, તો નફામાંથી અમુક ભાગ ડિવિડન્ડ રૂપે આપ્યા પછી જે ભાગ અનામત તરીકે રાખવામાં આવે છે કે ભવિષ્ય માટે કામમાં આવશે, એ પૈસાને ધંધામાં તમે ફરીથી રોકો છો, પૈસાને ધંધામાં ફરીથી રોકો છો, એને નફાનું પુનઃરોકાણ કહેવાય છે। અને જે પૈસા તમે અનામત તરીકે રાખ્યા, જે પૈસાને તમે અનામત તરીકે રાખ્યા જરૂર હતી એટલે કે ભવિષ્યમાં કામમાં આવશે, તો જે પૈસા અનામત તરીકે રાખ્યા ભવિષ્ય માટે એને રાખી મૂકેલ કમાણી કહેવાય છે, એને રાખી મૂકેલ કમાણી કહેવાય છે। આ રાખી મૂકેલ કમાણીના ફાયદા આપણને અહીંયા જોવા મળે છે। રાખી મૂકેલ કમાણીના 8 ફાયદા છે તથા એની મર્યાદાઓ પણ દેખવાની છે। ફાયદાની અંદર પહેલા દેખીએ છીએ મંદીના સમયમાં ઉપયોગી। પ્રથમ ફાયદો છે મંદીના સમયમાં ઉપયોગી। એટલે બાળકો જ્યારે આપણા ધંધામાં મંદી હોય, નકારાત્મક વલણ હોય, આપણા ધંધાની અંદર કોઈ મુશ્કેલી આવે, ધંધાની પરિસ્થિતિ ખરાબ થાય, તો એ સમયે વિકટ પરિસ્થિતિમાં આપણે જીવવા માટે આપણે પૈસા જોઈશે। અને વિકટ પરિસ્થિતિમાં જ્યારે આપણે સફર કરવા માટે પૈસા જોઈએ તો એ મંદીના સમયમાં આ રાખી મૂકેલ કમાણી કામમાં આવે છે। જેમ કે કોરોના જેવું આવ્યું તો એ સમયે જો આપણી પાસે સેવિંગ હોય તો આપણે જીવી શકીએ છીએ, પણ બચત ના હોય તો આપણે આગળ વધી શકતા નથી અને આપણે ધંધાની અંદર ચલાવી શકતા નથી। એટલે બચત હોવી એ જરૂરી છે કે મંદીના સમયમાં કામમાં આવે। તો દેખો શું કહે છે બાળકો અહીંયા જો, બજારમાં જ્યારે નકારાત્મક વલણ થાય કે કોઈ ફેરફાર થાય, રાઈટ, તો જ્યારે એવી કોઈ પરિસ્થિતિ આવે છે કે બજારની પરિસ્થિતિ આપણા હિતથી વિરુદ્ધ હોય કે બજારની પરિસ્થિતિ એ આપણા ચોક્કસ જે કહેવાય હકથી વિરુદ્ધ છે, તો બજારમાં જે નકારાત્મક ફેરફાર આવે છે એ આપણા હિતથી વિરુદ્ધ છે, તો એવા મંદીનો સમય આપણો કહેવાય। અને આવા મંદીના સમયમાં જે આપણા પાસે મુશ્કેલીઓ આવી પડી છે, જે આપણા પાસે તકલીફ હોય છે, એનો સામનો કરવા માટે આ પ્રાપ્તિસ્થાન રાખી મૂકેલ કમાણી ખૂબ જ મહત્વનું અને અગત્યનું પ્રાપ્તિસ્થાન છે કે જ્યારે આપણે આવી તકલીફમાં આવ્યા છીએ ત્યારે આ પૈસા આપણને સચોટ રીતે કામમાં આવે છે। જે પૈસાનો ઉપયોગ કરી અને આપણે ધંધાની અંદર આપણે પ્રગતિ કરી શકીએ છીએ। એટલે મંદીનો સમય આવે આપણા ધંધાની અંદર, જ્યારે મંદી આવે કે મુશ્કેલીઓ આવે ત્યારે એનો સામનો કરવા માટે આપણે પાસે જો પૈસા પડ્યા હોય તો એ કામમાં આવે છે અને એનો ઉપયોગ કરી અને આપણે ભવિષ્યમાં આપણો ધંધો આગળ વધારી શકીએ છીએ। એટલે મંદીના સમયની અંદર ધંધાને આગળ વધારવા માટે રાખી મૂકેલ કમાણી કામમાં આવે છે। ત્યારબાદનો ટોપિક છે ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી। શું છે? ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી। ભાવિ યોજના એટલે કે ભવિષ્યમાં ઘડવામાં આવતી યોજનાઓ, ભાવિ યોજના એટલે ભવિષ્ય માટે ઘડવામાં આવેલી યોજનાઓ। તો બાળકો ધંધાની અંદર ભવિષ્ય માટે જે તમે જે યોજનાઓ ઘડી છે એ યોજનાના અમલમાં મૂકવા માટે એ રાખી મૂકેલ કમાણી કામમાં આવે। તો દેખો શું કહે છે, ભવિષ્યમાં તમારે કોઈ યોજનાઓ ઘડવી છે, ભવિષ્યમાં તમારે કોઈ એક્સપાન્શન કરવું છે, ધંધાની વૃદ્ધિ કરવી છે, તો રાખી મૂકેલ કમાણી તમારી પાસે કામમાં આવે છે, જેનો ઉપયોગ કરી અને ભવિષ્ય માટેની તમે યોજનાઓ ઘડી શકો છો। તો દેખો શું કહે છે, ધંધાકીય એકમની અંદર તમારે વિકાસ કરવો છે, ધંધાનો વિસ્તાર વધારવો છે, આધુનિકરણ કરવું છે, નવી ટેકનોલોજી લાવી છે, નવી યોજનાઓ અમલમાં મૂકવી છે, તો આ બધા માટે મૂડી મેળવવા માટે તમારે બાહ્ય પ્રાપ્તિસ્થાનો પર આધાર રાખવો પડતો નથી। તમારી પાસે રાખી મૂકેલ કમાણી તમારા ખુદના પૈસા પડ્યા છે તો આ પૈસાને તમે
भविष्य माटेनी योजनाओ माटे अमलमां मूकी शको छो, कारण कि तमारा पैसा जे पड्या छे एने तमे भविष्य माटे वापरी शकशो। एटले तमारे धंधानो विकास वधारवो छे, विस्तार वधारवो छे, तमारा धंधाने लेटेस्ट आधुनिक टेक्नोलॉजीमां लई जवो छे, तो एना माटे तमारे बहारथी पैसा लावानी जरूर पड़शे नहीं। राखी मुकेल कमाणी तमारा ज पैसा छे अने एने तमे धंधाना डेवलपमेंट माटे वापरी शको छो, राइट। तो शू कहे, धंधा विकास करवो, विस्तार वधारवो, आधुनिकरण करवो, नवीनीकरण लाव, तो एना जे योजना अमल में मूकवा बाह्य प्राप्ति स्थानों पर आधार राखव पड़त नहीं, तमने तमारा धंधा में पैसा मिली जाए। त्यारबाद टॉपिक है नवी मिलकतों खरीदवा उपयोगी। क्या टॉपिक है? नवी मिलकतों खरीदवा उपयोगी। तो बाळको, ज्यारे तमारा धंधाने जूनी मिलकतोनो आयुष्य पती जाए, तमारा धंधाने जूनी मिलकतो यूजलेस थई जाए, जूनी मिलकतो जे काम वगरने थई जाए, एटले एना बदलामां नवी मिलकतो खरीदवी पड़े। अने नवी मिलकतो खरीदवा माटे जो तमे पैसा बचाईने राख्या न होय, नवी मिलकतो खरीदवा माटे पैसा बचाईने ना राख्या होय, तो एक साथे ए नवी मिलकतो खरीदवामां आवे तो एटला पैसा धंधामांथी एक साथ जता रहे, अने एक साथ जता रहे धंधा में एक साथ खूब मोटा प्रमाण में पैसा जता रहे, तो धंधा में पैसा की अछत सर्जाय छे, अने अछत ना कारणे धंधा की अंदर पैसा की शॉर्टेज उभी थाय, एना कारणे धंधा बधा कार्यों में डिस्टर्बंस आई जाए छे। माटे धंधा ना कार्यों योग्य दिशा में चाले एटला माटे आपणे नवी मिलकतो खरीदवा माटे पैसा थोड़ा थोड़ा करीने बचाई राखी तो भविष्य में काम में आवे छे। तो देखो शू कहे, मिलकतोना अंदाजित आयुष्य जारे पूरू थाय छे त्यारबाद तमारे नवी मिलकतो खरीदवी पड़े छे, अने नवी मिलकतो खरीदवा माटे आवी राखी मुकेल कमाणीनो उपयोग करी अने तमे नवी मिलकतो खरीदी शको छो। एटले मिलकतनुं चोक्कस एक आयुष्य पूरू थाय त्यार पछी तमारे फरजियात नवी मिलकतो खरीदवी पड़शे ज, अने नवी मिलकतो खरीदवा माटे ज्यारे तमारे बाह्य प्राप्ति स्थानों पर आधार राखवो अहीं पड़शे नहीं, कारण के तमारी पासे आ जे राखी मुकेल कमाणी छे ए तमारा ज पैसा छे, अने ए पैसानो उपयोग करी अने तमे नवी मिलकतो तरत ज खरीदी शको छो। एटले तमे पैसा जो बचाईने राख्या होय तो तमारा काममां आवे छे। जेम के तमारे कोई 100 रुपयानी वस्तु खरीदवानी छे, केटलानी खरीदवानी छे? 100 रुपयानी। तो दर वर्षे तमे 20-20-20 रुपया बचाईने राखो तो 5 वर्ष पछी 100 रुपया थई जशे। भविष्यमां तमारे 100 रुपयानी वस्तु लावानी छे 5 वर्ष पछी, तो 20-20-20-20 बचायेला होय ए रुपया 5 वर्ष पछी 100 थई जाय, अने नवी मिलकत खरीदवामां काममां आवे छे। घसारानो कॉन्सेप्ट आ प्रकारनो छे। मिलकतमां तमे घसारो कापी अने पैसा साइडमां राखो छो, अने आयुष्यना अंते पैसा भेगा करी अने नवू मिलकत खरीदवा माटे काममां आवे छे। एटले आ ज कॉन्सेप्ट घसारानो पण छे। तो शू कहे छे? धंधा के एकमनो विकास करवो छे, विस्तार करवो छे, आधुनिकरण करवी छे, तो आ बधी भविष्यमां जे धंधामां नवी मिलकतो खरीदवी छे, तो जूनी मिलकतोना आयुष्यना अंते ज्यारे नवी मिलकतो खरीदवी छे तो राखी मुकेल कमाणी काममां आवे छे, कि जेनो उपयोग करी અને તમે નવી મિલકતો ખરીદી શકો છો। ત્યારબાદનો ટોપિક હતો બાળકો સ્થિર ડિવિડન્ડ નીતિ। સ્થિર ડિવિડન્ડ નીતિ એટલે કે એક વખત જ્યારે તમે ધંધામાં ડિવિડન્ડ આપો છો, એક વખત જ્યારે તમે ધંધામાં ડિવિડન્ડ આપો છો એટલે તમારી છાપ ઊભી થાય, પછી તમે એનાથી વધારે ડિવિડન્ડ આપો તો તમારી એક સારી છાપ ઊભી થાય, પણ જો તમે ડિવિડન્ડ ઓછું કરો तो तमारी खराब छाप उभी थाय के भाई आ धंधा में हवे डिविडेंड ओछू मळे छे। एटले डिविडेंड मोटा भागना एकमो एवुं विचारे के डिविडेंड एमनुं स्थिर रहे, डिविडेंड केवुं रहे? स्थिर रहे। एटले जो स्थिर डिविडेंड नीति राखवी छे तो दर वर्षे तमे एक सरखुं मोटा भागे डिविडेंड आपता हो। हवे दर वर्षे तमे मानी लो के 20% डिविडेंड आपो छो, सपोज के तमे 20% डिविडेंड आपो छो, तो करंट ईयरमां तमारी पासे डिविडेंड आपवा माटे जो 20% पैसा ना थता होय अने 15% थाय छे तो 5% पैसा खूट्या तो राखी मुकेल कमाणी ए तमने ए पैसा आपे छे, अने एनो उपयोग करीने तमे डिविडेंडनी नीति स्थिर राखी शको छो। जे नीति आडी उडी थती हती
એને ચોક્કસ તે રાખવા માટે આ પૈસા કામમાં આવે છે. દેખો શું કહે છે, કેટલીક વાર કંપનીમાં સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવવામાં આવે તો એ સ્થિર ડિવિડન્ડ નીતિને અમલમાં મૂકવા માટે રાખી મૂકેલ કમાણી કામમાં આવે છે. સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવી હોય તેના માટે રાખી મૂકેલ કમાણી કામમાં આવે છે, કારણ કે એનો ઉપયોગ કરી અને તમે ડિવિડન્ડને સ્થિરતા જાળવી શકો છો. ત્યારબાદનો ટોપિક દેખીએ કે બોજ મુક્ત મિલકતો. આ રાખી મૂકેલ કમાણીથી તમે જે પૈસા લાવો છો, આ મિલકતો જે લાવો છો, તો એ રાખી મૂકેલ કમાણીના પૈસા તમારા જ છે. કોના છે? તમારા. અને તમારા જ પૈસાનો ઉપયોગ કરીને તમે તમારા ધંધામાં મિલકતો લાવો છો તો એ મિલકતો બોજ મુક્ત છે, એના પર કોઈ દેવું લાગતું નથી. તો દેખો શું કહે છે, રાખી મૂકેલ કમાણી એ માલિકનું પોતાનું ભંડોળ છે અને આ ભંડોળનો ઉપયોગ કરી અને તમે જે કોઈ મિલકતો લાવ્યા હોય તો એ બધી જ મિલકતો બોજ મુક્ત એટલે કે કરમુક્ત કહેવાય છે, કે જેના પર તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. એટલે રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી અને તમે જે મિલકતો લાવ્યા એ મિલકતો બોજ મુક્ત કહેવાય છે, જેના પર તમારે કોઈ ટેક્સ ભરવો પડતો નથી. ત્યારબાદનો ટોપિક છે ઉછીની મૂડી પરત કરી શકાય. તો એ ટોપિક શું કહે છે બાળકો, ઉછીની મૂડી પરત કરી શકાય. રાખી મૂકેલ કમાણી એ તમારા પૈસા છે અને તમારા પૈસા પર તમારે કોઈ વળતર આપવાનું હોય નહીં. આજે મારા પૈસા હું મારા ધંધામાં રોકું તો મેં એમ કહીશ કે મને વળતર આપ ના, જે બચ્યું બધું મારું જ છે. તો ઉછીના પૈસા એવા છે કે જે તમે લાવો છો એ પૈસા ધંધામાં રોકો છો, તમારે એનું વળતર આપવું પડે, વ્યાજ આપવું પડે. ઉછીના પૈસા પર શું આપવું પડે? વ્યાજ. તો તમે જેમ જેમ તમારા પૈસા ધીમે ધીમે કરીને બનતા થાય એ પૈસા તમારા જ ધંધામાં તમે રોકો, તમારા પૈસા તમારા ધંધામાં તમે રોકો, તો હવે બહારથી ઉછીના પૈસા લાવવા પડતા નથી અને ઉછીના ભંડોળ ધીમે ધીમે પાછા કરી દેવાય કે તમારે વ્યાજ ભરવું પડે નહીં. તમારા પોતાના પૈસા ભેગા થાય તો ધીમે ધીમે ઉછીના પૈસા પાછા આપી દેવાના એટલે તમારે વ્યાજ ભરવાનું ઘટી જાય. તો દેખો શું કહે છે, રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી અને ઉછીની જે લીધેલી મૂડી છે એને ધીમે ધીમે પાછી આપી શકાય છે અને ઉછીની મૂડી પાછી આપી દેવાથી તમારે વ્યાજનો બોજ ઘટી જાય છે. એટલે રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી તમે ઉછીની મૂડી પાછી આપી શકો છો અને એનાથી તમારા વ્યાજનો બોજ ઘટાડી શકાય છે. પછી મૂડી પડતરમાં ઘટાડો. બાળકો, મૂડી પડતરમાં ઘટાડો શું કહે છે કે જે મૂડી તમે બહારથી લાવો છો અને એના પર તમારે જે વ્યાજ કે જે પણ એનો ખર્ચ આપવો પડે છે એને કહેવાય મૂડી પડતર, કોસ્ટ ઓફ કેપિટલ. તો આ મૂડી પડતરમાં ઘટાડો કરવા માટે રાખી મૂકેલ કમાણી ખૂબ જ જરૂરી છે. તો દેખો શું કહે છે, રાખી મૂકેલ કમાણીને કારણે તમે ધંધાની અંદર મૂડી મેળવવા માટે બહારના વ્યક્તિઓ પાસેથી કે બહારના પ્રાપ્તિસ્થાનો પર કોઈ આધાર રાખતા નથી. રાખી મૂકેલ કમાણી તમારી પાસે તમારા ખુદના પૈસા પડ્યા હોય તો તમારે બહારના વ્યક્તિ પાસેથી ઉછીના પૈસા લાવવા પડતા નથી. એટલે તમારે મૂડી બહારથી લાવવી પડતી નથી કે મૂડી મેળવવા માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તેથી મૂડી મેળવવા કોઈ ખર્ચ કરવો પડતો નથી એટલે એ મૂડી મેળવવાની અંદર જે પડતર આવે છે એમાં ઘટાડો થાય છે. મૂડી મેળવવાની પડતરમાં ઘટાડો થાય છે એને કહેવાય મૂડી પડતરમાં ઘટાડો કહેવાય છે. તો બાળકો શું કહે છે, રાખી મૂકેલ કમાણી એ તમારા ધંધાની જ મૂડી છે એટલે એ મૂડી મેળવવા તમારે કોઈ બહારના વ્યક્તિ પર આધાર રાખવો પડતો નથી. એટલે મૂડીની પડતરમાં ઘટાડો થાય છે. તમારી ધંધાની મૂડી છે એ મૂડી માટે તમારે કોઈ બહારના વ્યક્તિ પર આધાર રાખવો પડતો નથી કે કોઈ ખર્ચ કરવો પડતો નથી એટલે તમારી મૂડીની પડતરમાં ઘટાડો થાય છે. રાઈટ. ત્યારબાદ આવે છે માલિકનું ભંડોળ. તો બાળકો, નફાનું પુનઃરોકાણ એ પૈસા ધંધાના માલિકના જ છે. કોના છે? ધંધાના માલિકના જ છે. એટલે એના ઉપર માલિકના જ પૈસા હોવાથી, માલિકનું ભંડોળ હોવાથી એ પૈસા ધંધાના માલિકના છે અને માલિકના જ પૈસા હોવાથી એ ધંધામાં ફરીથી રોક્યા હોવાથી એના પર કોઈ વ્યાજ કે કોઈ અન્ય વળતર ચૂકવવું પડતું નથી. આ રાખી મૂકેલ કમાણી એ તમારા ધંધાના જ પૈસા તમે ફરીથી તમારા ધંધામાં રોક્યા એટલે એના પરથી તમારે કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. તો દેખો કેટલા ફાયદા થઈ ગયા, પૈસા રાખ્યા મંદીમાં કામમાં આવ્યા, ભવિષ્યમાં કોઈ યોજના મૂકી પૈસા કામમાં આવ્યા, નવી મિલકતો ખરીદવા કામમાં આવ્યા, ડિવિડન્ડની નીતિ જાળવી રાખવા કામમાં આવ્યા,
मिलकत तो खरीदवा काम आया, ऊंची मूड़ी परत करवा आ पैसा काम आया, अने आ पैसा तमारा छे एटले तमारे कोई वर्तन नहीं आपवू पड़े एटले मूड़ी पड़तर घटाड़वामां काम आया, अने मालिकनुं भंडोळ छे एटले एना पर कोई वर्तन आपवू पड़तुं नथी। तो आटला एने आपणे फायदा देख्या। हवे लगे हाथ एनी थोड़ीक मर्यादाओ पण देखी लईए। फायदाओ होय तो त्यां थोड़ीक थोड़ीक मर्यादाओ पण होय। तो कई मर्यादाओ छे जो आपणे देखीए। तो बाळको प्रथम मर्यादा छे इजाराशाहीने प्रोत्साहन। એટલે મિત્રો અહીંયા એવું કહેવા માગે છે કે રાખી મૂકેલ કમાણીના પૈસા ભેગા થાય અને ધીમે ધીમે જેમ પૈસા ભેગા થાય એમ એ પૈસા સંચાલકો વાપરે અને સંચાલકો વાપરે એટલે એ પૈસાથી પછી મન ફાવે એવા નિર્ણયો લેતા હોય છે। તો દેખો વધારે પડતું નફાનું પુનરોકાણ ભેગા થાય અને પૈસા સંચાલકોના હાથમાં આવે પછી સંચાલકો એનો મિસયુઝ કરે છે અને ઇજારાશાહીને એ પ્રોત્સાહન આપે છે પછી એ પૈસાનો ઉપયોગ કરી અહીં લોકો મન ફાવે એવી ધંધામાં યોજનાઓ ઘડે છે। પછી હવે સત્તાખોરોને સત્તાખોરીને ઉત્તેજન। તો બાળકો સત્તાખોરીને ઉત્તેજન શું કહે છે કે જ્યારે અમુક વખતે સંચાલકો શું કરે ઓછું ડિવિડન્ડ આપીને બાકીના પૈસા જે છે હાથે કરી હાથમાં રાખે પછી એ જ પૈસાથી બહારના કોઈ વ્યક્તિ પાસેથી શેર ખરીદાવે અને જેમ જેમ લોકો શેર ખરીદે ધંધાના એમ 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 શેરના ભાવ વધતા જાય વધતા જાય વધતા જાય શેરના ભાવ વધે પછી અચાનકથી એ લોકો શેર વેચી નાખે એટલે શેરના ભાવ પડી જાય શેરના ભાવ પડી જાય એટલે આમાં શું થાય વધતા હોય એટલે બધા પૈસા રોકે જેમ શેરના ભાવ વધતા દેખાય એટલે બધે બહારની પબ્લિક એમાં પૈસા રોકે અને જેવા બહારના લોકો વધારે પૈસા રોકે એટલે આ લોકો ધડાક લઈને પોતાના પૈસા ખેંચી લે આ લોકો પૈસા રોકે એટલે દેખીને ભાવ વધતા દેખાય ને એટલે પબ્લિક પૈસા રોકે પબ્લિક પૈસા રોકે એટલે આ લોકો પોતાના પૈસા ખંખેરીને લઈ લે એટલે આમાં સટ્ટાખોરી થાય નાના રોકાણકારો ફસાઈ જાય એટલે આવું સટ્ટાખોરી કરવા માટે ઘણી વખત લોકો રાખી મૂકેલ કમાણી વાપરતા હોય છે। તો દેખો શું કરે સંચાલકો ઘણી વખત ઓછું ડિવિડન્ડ આપી અને આ ભાગને તક લઈ અને ધંધાની અંદર એ લોકો ખોટી તેજી સર્જતા હોય છે। શેરબજારના ભાવ એ જ્યારે ડિવિડન્ડ ઓછું આપે એટલે શેરના ભાવ ઘટી જાય ડિવિડન્ડ ઓછું આપે એટલે બાકીનો નફો એ અનામત ખાતે લઈ જાય ડિવિડન્ડ ઓછું આપે એટલે બાકી નફો અનામત ખાતે લઈ જાય અને ડિવિડન્ડ ઓછું આપે એટલે શેરના ભાવ ઘટી જાય। સંચાલકો આ તકનો ફાયદો લઈ ઘટેલા શેર ખરીદવાનું ચાલુ કરે અને જેમ જેમ ખરીદે એટલે શેરના ભાવ વધતા જાય પછી સંચાલકો પાસે મોટા ભાગના શેર હોય એટલે ડિવિડન્ડ આપે મોટા ભાગના શેર સંચાલકો પાસે એટલે ડિવિડન્ડ આપે ડિવિડન્ડના પૈસા કોને મળશે સંચાલકોને પાછા જ ડિવિડન્ડ આપે એના પૈસા પાછા કોને મળશે સંચાલકોને અને પછી શું કરશે શેરના બજાર ભાવ જ્યારે વધવા માંડે ધીમે 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 લોકો પૈસા રોકે એટલે એ લોકો પોતાના શેર વેચી નાખે લોકો પૈસા ખરીદે લોકો પૈસા નાખે પોતાના શેર વેચીને પૈસા પાછા લઈ લે એટલે ઓછા ભાવે ખરીદેલા વધારે ભાવમાં આપી અને ફાયદો લઈ જાય છે ઓછા ભાવે ખરીદેલા વધારે ભાવે વેચી અને ફાયદો લઈ જાય છે એટલે બે ફાયદા લીધા એક તો ડિવિડન્ડનો ફાયદો લીધો અને વધારે બજાર ભાવનો પણ ફાયદો લીધો આમ કરી અને લોકો સત્તાખોરી કરે છે કારણ કે એમના હાથમાં બધું ફેરવવાનું છે એટલે સત્તાખોરી કરે છે। પછી કહે છે આર્થિક રીતે નવી તથા નબળી કંપની માટે
નવી તથા નબળી કંપની માટે મુશ્કેલ એટલે કે જ્યારે કોઈ આર્થિક રીતે નવી કંપની આવે કે કોઈ નબળી કંપની આવે એના માટે રાખી મૂકેલ કમાણી કાઢવી એ મુશ્કેલ હોય છે કારણ કે બિચારી નવી નવી કંપની બજારમાં આવી હોય તો એની પાસે એટલા ભંડોળ કે એટલા પૈસા ના હોય કે એ રીતે આ રીતે રાખી મૂકેલ કમાણી રાખી શકે એના પર એવી તાકાત હોતી નથી તો આર્થિક રીતે નવી સ્થાપિત થતી કંપની માટે આવું નફાનું પુનઃરોકાણ કરવું એ શક્ય બનતું નથી અને છેલ્લો હવે નાના રોકાણકારોને લાભ નહીં આ રાખી મૂકેલ કમાણીનો લાભ નાના રોકાણકારોને મળતો નથી જે મોટા રોકાણકારો છે હેવી ઇન્વેસ્ટર છે એ લોકો જ બધો ફાયદો લઈ જાય છે નાના રોકાણકારોને આનાથી કોઈ ફાયદો મળતો નથી નાના રોકાણકારોએ ઊંચા ડિવિડન્ડની અપેક્ષાથી આમાં પૈસા રોકે રાઈટ ઊંચા ડિવિડન્ડની અપેક્ષાથી એ લોકો પૈસા રોકતા હોય છે પરંતુ સંચાલકો ચીટિંગ કરે એ લોકો શું કરે ધંધામાંથી ઓછો ભાગ ડિવિડન્ડ આપે અને બાકીનું બધું ધંધામાં પુનઃરોકાણ કરી નાખે ઓછો ભાગ ડિવિડન્ડ આપીને બાકીના બધા પૈસા રોકી દે એટલે નાના રોકાણકારો શું કરે કે ઓછું ડિવિડન્ડ મળે છે પૂરતું ડિવિડન્ડ મળતું નથી એટલે લોકો શું કરે કંટાળીને શેર વેચી નાખે જેવા એ લોકો શેર વેચી નાખે એટલે શેરના ભાવ ઓછા હોય એટલે સંચાલકો આની તકનો લાભ ઉઠાવે પોતે ખરીદી લે પછી વધારે હિસ્સો એમના પાસે જાય પછી ડિવિડન્ડ આપે એટલે શેર મોટા ભાગના એમની પાસે એટલે ડિવિડન્ડ પણ એ લઈ જાય એટલે નાના રોકાણકારો તો કોઈ લાભ જ ના મળ્યો કારણ કે એ લોકોએ તો શેર ખરીદ્યા હતા ડિવિડન્ડ માટે ડિવિડન્ડ મળ્યું નહીં એ લોકોએ શેર વેચી દીધા શેર વેચ્યા પછી પ્રવર્તકો ખરીદી લે છે અને એ ખરીદી એ લોકો પૈસા જે કહેવાય ડિવિડન્ડ આપે એ લોકો ડિવિડન્ડ જાહેર કરે હવે શેર મારી પાસે ડિવિડન્ડ હું આપું તો મને જ મળવાનું એટલે એનો લાભ મોટા રોકાણકારો લઈ જાય છે નાના રોકાણકારોને લાભ મળતો નથી તો દેખો નાના રોકાણકારો ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ રોકે છે પૈસા ડિવિડન્ડ ના મળતા સંચાલકો થોડુંક ડિવિડન્ડ આપીને બાકી બધું પુનઃરોકાણ કરી નાખે છે જેથી એ લોકોને ડિવિડન્ડનો લાભ મળતો નથી તો નાના રોકાણકારોને આવો કોઈ લાભ મળતો નથી તો આટલી એની મર્યાદા હતી ઠીક છે તો આટલા ફાયદા અને મર્યાદા દેખ્યા હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉછીરા ભંડોળ શરૂ થશે તો આજે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું ગુડ બાય જય અંબે